તીર્થંકર જેવા તીર્થંકરના આત્માને પણ વાસના કેવી સતાવી શકે? મને તમે કોણ? રામની સતી જેવી પત્ની સીતાની પાછળ રાવણ પાગલ બન્યો બન્યો કે ના બન્યો? કોણ છે? પ્રતિવાસુદેવ છે, બલરામની પત્ની છે, પરણેલી સ્ત્રી છે, ભવિષ્યમાં પોતે તીર્થંકર. અરે આ ભવની અંદર પણ મુનિ સુરત સ્વામીનો પરમ ભક્ત. અને ઉચકીને સીતાને લઈને ક્યાં ગયો? લંકા, અશોક વાટિકામાં. એટલું સારું હતું કે રાવણે ક્યારે સીતાને ટચ ન કર્યો. આજના રાવણોને કઈ કહેવા જેવો નથી, એના કરતા લાખ ગણો એ રાવણ સારો હતો. ખોટો બદનામ કરી દેવામાં આવ્યો છે રાવણને. રાવણ સવારે સીતાના પગ પાસે આરોટતો હતો કે સીતા તું મારી થઈ જા, અને એ જ રાવણ સાંજ પડે પોતાના ઘર દેરાસરમાં ભગવાન મુનિસુરતના ચરણોમાં આરોટતો હતો, ભગવાન આ પાપથી તું મને બચાવ દે, હું કેમ આની પાછળ પાગલ બન્યો છું, ભગવાન તું મને બચાવી દે. રાવણ તો બચી ગયો, એ તો ત્રણ ચાર પાંચ ભવની અંદર એનો તો મોક્ષ થઈ જવાનો. આપણે જરા આપણા આત્માની અંદર ઊંડા ઉતરીએ તો ખબર પડે કેટલી કેટલા પ્રકારની વાસનાઓથી, વાસનાની નાગણોથી આપણો આત્મા ફેટળાય. આવી વાસનાઓ લઈને દેરાશ્રમમાં જવાનું અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની. તમારી પ્રાર્થના ક્યારે ફળે ખરી? શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, અપાચ ઇન્દ્રિયના વિષયોમાંથી જરાક પાછા. આ પાગલપણું જ એવી આ વાસના. ચાહે પોલિટિક્સ હોય, પોલિટિશિયન, ચાહે બોલિવૂડના હીરો હિરોઈન, એની તો કોઈ વાત કરવા જેવી નથી. યાદ છે નરગીસ? નામ સાંભળ્યું ને? મધર ઇન્ડિયામાં મધર જેવી દેખાતી એ નરગીસ હકીકતમાં તો રાજ કપૂરની પાછળ પાગલ હતો, પરણેલો હતો. અને છતાંય નરગીસે નક્કી કર્યું કે મારે રાજ કપૂરની સાથે લગ્ન કરવા. આ બોલિવૂડ જેને તમે તમારા ફેવરિટ હીરો હિરોઈન ગણો છો, રાજ કપૂરથી લગાવીને રાજકોટ સુશાંત સિંહ સુધી કોઈ ચોખ્ખો નથી. સિનેમાના ફેવરિટ હીરો ને ફેવરિટ હિરોઈન ની વાતો કરો છો, એક એકની ચાદરો ખરડાયેલી છે. તમારી ચાદર ખરડાય નહીં ત્યાં સુધી તમને બોલિવૂડમાં એન્ટ્રી ના મળે. બંગાળ ને બિહાર ને આસામ ને ઓડિશાથી દોડી આવતી કઈક છોકરીઓ મુંબઈમાં આવ્યા પછી વેશ્યાવાડામાં થકેલાઈ જતી હોય, એની ચાદર ખતમ થઈ જતી હોય. નરગીસ જયારે પાગલ બની એને નક્કી કર્યું કે રાજ કપૂર સાથે લગ્ન કરવા, પણ એ વખતે મુંબઈમાં દ્વિપત્ની પ્રતિબંધક ધારો હતો. એક પુરુષ બે પત્ની ના કરી શકે. અને બરાબર એ જ વખતે મુંબઈના ચીફ મિનિસ્ટર તમારા નવહારી પાસેના વલસાડ અનાબલ બ્રાહ્મણ વરાળજી દેસાઈ, નરગીસે એની બહેનપણી નીલમને કીધું કે નીલમ આપણે આજે મોરારજી દેસાઈ પાસે જવું છે. કેમ? મારે રાજ કપૂર સાથે લગ્ન કરવા છે. અચ્છા, એટલે એને ગોરમરક તરીકે તારે બોલાવવા છે? શાંતિ રાખ, તું મારી સાથે ચાલ, બહુ ડબડબ નહીં કર, મારી સાથે ચાલ. નરગીસ એની બહેનપણી નીલમને લઈને મોરારજી દેસાઈના કોંગ્રેસ સભાગૃહ હતું ને મુંબઈમાં, ત્યાં પહોંચ. મોરારજી દેસાઈની સ્ટાઈલ, બે પગ ઊંચા, હાથમાં પેડ, ટોપી, ચશ્મા લગતા એન્ટ્રી મારી. મોરારજી દેસાઈ આમ જોયું, પાછું પોતાનું કામ શરૂ કર્યું. મોરારજીની આંખમાં પણ એ તાકાત હતી, ધ્રુજી ગઈ. કેમ આવ્યા છો? બોલો જે હોય તે. ઓલીનું મોઢું સીવાઈ ગયું, નીલામે એને ચીટીઓ પહેલા બોલ, જલ્દી બોલ, કે બોલવું હોય. માંડ માંડ હિંમત ભેગી કરીને નરગીસે એટલું જ કીધું, તમે આ દ્વિપત્ની પ્રતિબંધક ધારો છે ને હટાવી લો, મારે રાજ કપૂર સાથે લગ્ન કરવા. અને મોરારજીનો પિત્તો ગયો. ગુજરાતે બે વડાપ્રધાન આપ્યા ભારતને, કોણ કોણ? અને બીજો નમો
ના એટલે નરેન્દ્ર ને મો એટલે મોરારજી, બીજું મોરારજી એ ઉભે ઉભી નરગીસ ને ખવડાવી નાખી. આવા ફાલતુ કામ માટે મારી પાસે આવીશ, મારો અમૂલ્ય સમય બગાડવા માટે આવીશ? ગેટ આઉટ. કાયદા કોઈના માટે પણ બદલાવવા નથી આવતા, પરણવો તો પરણ, નહીં તો રેજે કુવારી, પણ અહીંથી નીકળી જા. હવેથી બીજી વાર આવા ગાંડાવેળા કરવા માટે આવતી નહીં. એ જ ઘડીએ નરગીસ ને પોતાના કોંગ્રેસ હાઉસ માંથી રવાના કરી દીધી, ત્યારે ખબર પડે કે દુનિયા ને બહુ મોટા ઉપદેશ આપનારી મધર ઇન્ડિયા પોતાની જાતમાં કેવી વાસનાની પાછળ તાણે.